શ્યામલી તમારી દીકરી છે ને હું જાણી ગઈ છું અને ખૂબ જ સારી છું. બસ એક પણ શબ્દ વધારે સાંભળવું નથી એના માટે. એક સવાલ કરો, પોતાના જ માટે આટલો તિરસ્કાર શા માટે? શ્યામલી સાથે અકસ્માત કરી શકતા હોય તો એમનો પણ અકસ્માત થઈ જ શકે ને. લજ્જા એ ગીત તારું તો નતું ને રઘુ. ખરું ને? તારા માટે નવું ગીત લખ્યું હોત તો આટલો ગંભીર ના હોત હું. રઘુ, સાચી વાત તો એ છે કે મેં તને જે ગીત લખીને આપ્યું એ મારું લખેલું નહોતું. એટલે કે એ ગીત મેં નથી લખ્યું. શ્યામલી. રઘુ. હા શ્યામલી, હું તને એ જ વખતે કહી દેત કે ગીત મેં નથી લખ્યું, પણ તારો હરખ જોઈને તેમ છતાં એ ગીત મેં લખ્યું છે એ જૂઠ સાથે હું ના જીવી શકું. પણ તે કેમ આવું કર્યું રઘુ? થોડી વાર માટે પણ તે આ વાત છુપાવી? આ પ્રેમ છે તારો રઘુ? કોઈ એકાદ ગીતના શબ્દો જ પ્રેમ ન હોય ને. તારી સાથે આંખમાં આંખ નાખીને એટલું બોલવાની હિંમત કરવી કે હું જૂઠું બોલ્યો હોત તો શું એ પ્રેમ નથી? તારાથી કોઈ વાત છુપાવી હોય ને મને સતત મૂંઝારો થયા કરે શું એ પ્રેમ નહીં? શ્યામલી, હું તારા માટે કોઈ એક ગીત ના લખી શક્યો. શું એનાથી આપણી વચ્ચેનો સંબંધ ઓલવાઈ જવાનો? સંબંધો 7 જન્મ સુધીનો છે ને રહેશે. પણ રઘુ, રસ્તો પાર કરવાની માયા હોય ને છતાંય ઠેસ વાગે ને તો દુખવાનું તો ખરું. આ ગીત તું ન લખી શક્યો હોત તો મને આટલો આઘાત ન લાગે. પણ લજ્જાના એ ગીતને તારું સમજી બેઠી. મારું એ મારું, સંબંધોમાં હું આવું માનનારી છોકરી છું રઘુ. પણ તું સાચું બોલ્યો, હવે મને કોઈ ફરિયાદ નથી તારાથી. પણ લજ્જાએ આવું શા માટે કર્યું? મારાથી એ ગીત નહોતું લખાતું એટલે કદાચ. લજ્જાના જવાબ હું લજ્જાના મોઢે સાંભળી શકું તો લજ્જાના એ સવાલ લજ્જાને જેને પૂછજે. શ્યામલી, હું તો બસ એટલું કહીશ, લજ્જા આપણી બાળપણની ભેરુ, એના સુખે દુખે એની સંગાથે રહેવાનું મન થશે. પ્રેમ
તો મેં બસ તને કર્યો છે. મેં પણ દીદી પ્રેમ તને જ કર્યો છે. એક વાત કહું, ચાલ પરણી જઈએ. શ્યામલી હા રઘુ, ગીત મેં લખ્યું શ્યામલી. માણેકપુરમાં હતા ને જ્યારે એક સાથે ગીત ગાતા ને સહિયારું ગીત બનતું જતું ત્યારે તો ક્યારેય આવું નહોતું વિચારતા કે ગીત કોનું, તો આજે કેમ શ્યામલી? ગીત સહિયારા હોય લજ્જા, માણસ નહીં. તને શું લાગ્યું? રઘુ માટે ગીત લખીને હું રઘુને? વાત રઘુની નથી લજ્જા, વાત તારી છે. લજ્જા, અર્જન સાથે તારા વિવાહ થવાના હતા, એ સંબંધ તૂટ્યો ને તમે તેને મસ્તિન બાવાએ કબૂલ કર્યું કે તમે એકબીજાને પસંદ કરો છો. પસંદ કરવાથી જીવતા નથી કપાતા શ્યામલી. પ્રેમ હોય ને તો સાધભાવનો સંગાથી ટૂંકો પડે ને મારા અને મસ્તિન બાવા વચ્ચે એવો કોઈ સંબંધ નહોતો પ્રેમ નામનો. તો પ્રેમ કોને કર્યો તે લજ્જા? તું નથી જાણતી. તારા મોઢાનું નામ સાંભળવા માંગુ છું. તું નહીં સાંભળી શકે. તું બોલ. ના રઘુ, ના રઘુ ને. હા લજ્જા, મારી સામે જો, હું વાત કરીશ રઘુ ને, હું એને સમજાવીશ તારી સાથે વિવાહ કરવા માટે. મારી સાથે વિવાહ કરવા તો અર્જન પણ તૈયાર થયેલો શ્યામલી. રઘુ મને પ્રેમ કરશે? ના શ્યામલી, રઘુ મને પ્રેમ નથી કરતો. જેમ તું તૈયાર થઈ ગઈ ને મારા અને રઘુના વિવાહ કરાવવા, એમ જો હું રઘુને કહું ને તો એ પણ તૈયાર થઈ જાય. પણ શ્યામલી, પછી થાય એવું કે એના મનમાં તું હોય ને જોતો એ મને હોય, એ વિચાર તારા કરતો હોય ને વાતો મારી સાથે કરતો હોય, જીવ એનો તું હોય ને જીવતો મારી સાથે હોય, આવું ના કરાય શ્યામલી, આવું ના કરાય. ના આપણી સાથે, ના રઘુ સાથે. આ તો પાપ કહેવાય ને પ્રેમ નથી કરી શકાતો, ત્યાં પાપ ક્યાં કરવા? તો શું કરું લજ્જા, હું તને એમ દુખી નથી જોઈ શકતી. હું તમને દુખી કઈ રીતે જોઈ શકીશ? તું રઘુને પ્રેમ કરે છે, રઘુ તને પ્રેમ કરે છે. મને તારી ચિંતા છે લજ્જા. મને તમારા બેઉની ચિંતા છે શ્યામલી. લજ્જા, શ્યામલી તું એકલી પડી જઈશ. ના શ્યામલી, તમે છો ને, ઘર નહીં હોય મારે, પોતાના હો તો હશે ને. લજ્જા, ક્યારેક ઈર્ષા આવી જાય છે તારી. રઘુ તને પ્રેમ કરે છે ને એટલે મને તારી ઈર્ષા આવી જાય છે. હું રઘુને તારા જેટલો પ્રેમ નથી કરી શકતી એની.
गोटी मारी बेटी चनी ए गोटी आ मस्तीन बाबा ऐसा ना तारा जीवड़ो हतो ना ताना आ बधु करीने ज मोटो थयो छे शू आपणे हरियो बहु करता था हरियो करवामो आवो मजा हो पण एक दाड़ो छे ना मैं एक जन ने हरी करी थी कोने 14-15 इंजेक्शनो लेवा पड्या बोल हाय हाय हां ईउ केम मैं कूतरा नाक मा हरी करी थी पछी शू पछी तो ये कूतरा है ना चारे बाजू थी मने आखे आखो जोयो शिकवर मन मा शू गणतरी करतो हशे पण पछी एने एकला ज नक्की कर लीधु के वन चो बचकू भरवु अने पछी 150 ग्राम नु लोचू ले लीधु हाय बोल पगे तो फरती मस्ती करू ए गोटी मस्ती बस्ती नहीं करवानी हा બહુ મસ્તી નહીં કરવાની મસ્તી છે ને મસ્તી જેટલી જ કરવાની હા અને બીજું બધું ભણવાનું કરો એડમિશન મળ્યું નેહારમાં જવાનું ચાલુ કર્યું કે નહીં ભણવા ભણવાથી કઈ ના થાય એ મારે નિશાળે નથી જવું તો પછી મોટા થઈને કરશો શું પ્રેમમાં પડી તારે મોટા થઈને જે કરવું એ કરજે પણ અત્યારે તો ભણવાનું કર જાય ભાગ 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 અહીંથી બોલ્યા મોટા હું પ્રેમમાં પડીશ અલા ઓય અમારા ઠેકાણા થી અને આ ટાબરિયાઓને પ્રેમમાં પડું મારું બધું ગાંડો મારી રાજવી બેઠો છે કે આવું એવી ટીચી નાખે ના ભાઈ ના ન જાવ આપણે આને પૂછી લ્યો ને હે બેબી બેટા અહીંયા લજ્જા છે ને તું ઓળખસ હું તમને શું કહું લજ્જા તો હમણાં જ ભાગી ગઈ ભાગી ગઈ ભાગી ગઈ મારી દીકરી ભાગી ગઈ ના 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 ભાગી મારી દીકરી નહીં હું એ છોડી હું છે ને માણેકપુર વાળી લજ્જા ની વાત કરું છું તને અચ્છા અચ્છા માણેકપુર વાળી તને તો હમણાં જ પોલીસ પકડી ગઈ હે પોલીસ પકડી ગઈ મારી દીકરી ને પીળો લીલો ચાલશે જે કોઈ છે અરે કઉ છું મજાક નો કરો પોલીસ સ્ટેશને હાલો કોચો પોલીસ સ્ટેશને કેમ અમારી લજ્જા ને લઈ ગયા છે બધા પોલીસ વાળા લજ્જા હોય નહી હો હા આ હમણાં તો મે ઓમ ચકડી ભમેડી રમતા જોઈ હતી હાય હા તે ત્યાં શેર માં ચકડી ભમેડી ફરી એ ગુનો કેવાય એવા પોલીસ પકડી છે એમ નહી હમણાં હું અહીંયા જ હતી આ આ આ રે એ રહી જો આ એ લજ્જા ઓ લજ્જા
મારી દીકરી કેમ છે માં? ઠીક છું બેટા. તું તું તો હારી છે ને? કોઈ મજામાં છું. મારી દીકરી હારી હોય તો આવો બસ. તમે બે લગન તો નથી કરી લીધા ને? હા, અમને પૂછ્યા વગર. સરસ ગીત છે. બસ હવે 10-12 ગીત તૈયાર કરી નાખ, એક સાંઠા રેકોર્ડિંગ કરી નાખીએ. પણ આ ગીત મારા લગીના નથી સર. અરે પણ અવાજ તો તારો છે ને. અરે લોકો તને તારા અવાજ થી ઓળખે છે. ગીત સરસ હોવું જોઈએ. અરે કોણે લખ્યું છે? કોઈને કઈ ફેર નથી પડતો. હા એક વાત કહું સર, એકાદ બે ગીત હું અને મીનાક્ષી કે હું અને લજ્જા સાથે ગાઈએ તો? બિલકુલ નહીં. મીનાક્ષી નું તો જાણે સમજ્યા, પણ લજ્જા લજ્જા શું કરવા ગાય? કેપી સર, અમે માણેકપુરમાં હતા ત્યારે અમે હારે ગીતો ગાતા હતા. એ લજ્જા પણ બહુ જ સરસ ગીત ગાય છે. અને એમ પણ જો હું એ ગીત ગાઈ શકતી હોઉં તો એ પણ ગાઈ જ શકે ને. એટલે હવે મારા બિઝનેસના નિર્ણય પણ તમે લેશો? નિર્ણય નથી લઈ રહી પણ. શટ અપ. લુક, હું મારું કામ કરું છું, તું તારું કામ કર. અને એમ પણ બિઝનેસમાં તને કે લજ્જાને શું ખબર પડે? મારું તો ખબર નથી, પણ લજ્જા આજે કદાચ લાખો રૂપિયાનો બિઝનેસ કરવા જઈ રહી છે સર. શું? હા, ગિરધાર શેઠ એક કાપડની મિલના માલિક છે. એમણે લજ્જાને કહ્યું છે કે એ ગામથી કપડાં તૈયાર કરે અને એને વિદેશોમાં મોકલે. ગુડ. આ તું ઈચ્છે છે ને કે આ લજ્જા અને મીનાક્ષી પણ તારી સાથે કામ કરે? તો આ લજ્જા કપડાં ડિઝાઇન કરશે, મીનાક્ષીનું મોડલિંગ કરશે અને તું તું એક ગામથી કપડાં પહેરીને ગીતો ગાજે. અરે આપણે વિડીયો આલ્બમ તૈયાર કરીશું. હા, અરે આ લજ્જા અને મીનાક્ષીને નામ મળશે અને દામ પણ મળશે. ના કેતી સર, હું અહીં આવી એ પહેલાં મીનાક્ષી ગીતો ગાતી હતી અને મારા લીધે એનું કામ ગયું. એને એ જ કામ મળવું જોઈએ. જો લજ્જા અને મીનાક્ષી ગીત ગાશે તો જ મને ગમશે. ના, એવું નહીં બને. મારા બિઝનેસમાં મને વધારે ખબર પડે છે. પણ એના આ ગીત મને પાછા શામ લઈ. આ ગીતમાં શબ્દો કોણે લખ્યા છે? જો એ વાતે પણ તમને નિસ્બત ના હોય તો એ વાતે નિસ્બત મને પણ નહીં રહે કે આ ગીતમાં સંગીત કોનું છે. માત્ર બિઝનેસ હું પણ કરી શકું છું કેપી. તમને આ ગીતમાં કદાચ માત્ર શબ્દો દેખાતા હશે, રૂપિયા કે બિઝનેસ દેખાતો હશે, પણ મને મને આ ગીતમાં સંવેદના દેખાય છે, પ્રેમ દેખાય છે, લાગણી દેખાય છે. મારા લીધે કોઈ આ ગીત નહીં ગાઈ શકે એની પીડા દેખાય છે. ને જો મીનાક્ષીના ગળે ડૂમો હોય ને હું ગીત ગાઉં, આવું ક્યારેય નહીં બને સર. ઠીક છે, તું કઈ શેમ થશે સર? આ પણ બિઝનેસ જ છે. તને નહીં ખબર પડે. મીનાક્ષી ગઈ, તું આવી, તારા ગયા પછી કોણ એનો જવાબ શોધી લઉં. પછી બિઝનેસ ઇઝ બિઝનેસ. શહેરમાં આવીને બહુ સારું કર્યું તે. તને બહુ ગમ્યું ને?
હે ને, આ તારા બાપુને ભાઈ ઈ જ કહેતા હતા કે જા જા શેરમાં આટો દયા, ઓલી છોકરી ગઈ છે એકલી, એને હોરવતું નહીં હોય, એ રાજી રાજી થઈ જશે. જો 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 મારી દીકરી રાજી થઈ ગઈ ને. તે બેટા તું હારી તો છે ને? હા મા, હું મજામાં છું. હા હા હા. અને ઈ એ કોણ? મસ્તીન બાવા. એ પણ મજામાં છે. મા, ભાઈ અને બાપુ કેમ છે? હંદા આનંદમાં છે. તને કોઈએ હેરાન તો નથી કરીને? ના રે ના, ઈ દી મસ્તીન બાવા ઓલા અર્જુનિયાને એક ધોલમાં દીધી હતી ને, તે દીથી ભાગો એ ભાગો, પાછું વાળીને જોયું નથી હો. સાચું તે હે બેટા, તું ખરેખર આનંદમાં તો છે ને? હા મા, હું ઠીક છું. અને હવે તો મેં કામ પણ શરૂ કરી દીધું છે. આપણે પહેરીએ છે ને એવા ગામઠી કપડા તૈયાર કરવાના. કા હું કામ? શું કામ એટલે, માં કામ તો કરવું પડે ને. અરે પણ તારે હું કામ કરવાનું? રૂપિયા કમાવા. આ તે પણ મસ્તીન બાબા. માં, મારી એક વાત સાંભળ. મારે અને મસ્તીન બાબાને કોઈ સંબંધ નથી. અર્જન સાથે મારે મારા વિવાહ અટકાવવા હતા એટલે એટલે અમે એટલે એટલે તમે મારી સામે જૂઠું બોલ્યા? ઠીક છે, તો તને જે ગમતું એનું નામ બોલ, એની હારે તારો વિવાહ કરાવી આપીશ. હમણાં ને હમણાં. માં, મારે કામ કરવું છે, મને કામ કરવા દે. વિવાહ કરીને કોઈનું ઘર માંડીને બેસી જવાથી તો જિંદગી પૂરી નથી થઈ જતી ને. માં, હું કામ કરીશ. તારે જે કરવું એ કરજે મારા દીકરા. હું તો તને રાજી જોવા આવી છું. હું પણ એ જ કરીશ જેમાં મારી દીકરીનો રાજીપો. શું કરીશ માં તું? શું કરીશ? અરે આટલું બધું વાલ કરીશ મારી દીકરીને, આટલું બધું વાલ કરીશ. બેટા બેટા, હું જાણું છું તને રઘુ ગમે છે. તું એના વિના કોઈનો વિચાર નહીં કર. હું તને રાજી જોવા જોઉં છું. હું તને રઘુ અપાવીને જ રહીશ. હું તને રઘુ અપાવીને જ રહીશ.